બુલેટિનની શરૂઆત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારના આદેશોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સરકારના આદેશોનું સરેઆમ ઉલ્લંઘન કરતા બિલ્ડર્સ નજરે પડ્યા છે. બિલ્ડર્સ મનપાની હદમાં તપતા સૂરજ વચ્ચે કામ કરતા શ્રમિકો જોવા મળ્યા છે. તો એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, આગ વરસતી ગરમી પડી રહી છે અને મનપાની હદમાં તપતા સૂરજ વચ્ચે શ્રમિકો કામ કરતા નજરે પડ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત કોઈ જ શહેર બાકાત નથી. નાના શહેરોમાં પણ બિલ્ડર્સ માનવતા ભૂલ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. 44 ડિગ્રીથી વધુ તાપમાનમાં કામ કરતા શ્રમિકો નજરે પડ્યા છે. તો પેટ માટે ચામડી દજાડતા શ્રમિકો પર બિલ્ડર્સ હવે દયા કરે, કારણ કે આ દ્રશ્યો જે સામે આવ્યા છે તે ખૂબ જ કહેવાય કે શ્રમિકો માટે ખૂબ જ અત્યાર સુધી તાપમાન સૌથી વધુ મહત્તમ જોવા મળી રહ્યું છે. અને આવી અંગ દજાડતી ગરમીમાં પણ શ્રમિકો કામ કરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે બિલ્ડર્સ તેમના પર દયા નથી કરી રહ્યા. અમદાવાદ શહેર હોય કે પછી રાજકોટ શહેર કે પછી સુરત શહેર, એક પણ શહેર બાકાત નથી રહ્યું અને તમામે તમામ સ્થળ પર શ્રમિકો કામ કરતા નજરે પડ્યા છે. સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, તેમ છતાં પણ જાણે સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. કારણ કે બિલ્ડર્સ હજુ પણ શ્રમિકો પાસે કામ કરાવી રહ્યા છે. એ શ્રમિકોને કામ કરતા જોઈને પણ આપણને દયા આવે, કારણ કે અત્યારે અંગ દજાડતી ગરમી પડી રહી છે. તાપનું ટોર્ચર એકદમ હાઈ જોવા મળી રહ્યું છે અને હજુ પણ આગાહી જે ગરમીને લઈને કરવામાં આવી છે, ગરમીનું પ્રમાણ હજુ પણ આગામી સમયમાં વધશે તેવી આગાહી કરવામાં આવી છે અને તે વચ્ચે હજુ પણ બિલ્ડર્સ દ્વારા શ્રમિકોને કામ કરાવવામાં આવી રહ્યું છે. તો પાટનગરમાં જ